આગામી સમયમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને હવે કોંગ્રેસ દ્વારા સંકલનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. સમગ્ર ગુજરાતભરમાં આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને કોંગ્રેસ હવે કટિબદ્ધ બની છે, જેમાં બોટાદ જિલ્લા કોંગ્રેસ પક્ષને સંકલનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું અને સૌથી વધારે સીટો પ્રાપ્ત કરવા માટેનું હાકલ પણ કરવામાં આવી હતી. સમગ્ર ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકરો હોદ્દેદારોની સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત બોટાદના સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી કાર્યક્રમમાં બોટાદ જિલ્લા પ્રમુખ રમેશભાઈ મેર, પ્રદેશ પ્રતિનિધિ હરેશભાઈ કડસરિયા, ભરતભાઈ કોટલિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આમ આવનાર 2021ની ચૂંટણીને લઈને કોંગ્રેસે કમર કસી છે અને સૌથી વધારે સીટો પ્રાપ્ત કરવા માટે હાકલ કરવામાં આવી છે. હાલમાં કિસાનો, બેરોજગારો સહિતના અનેક લોકો પરેશાની વેઠી રહ્યા છે. બેરોજગારી ચરમસીમાએ પહોંચી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને માત આપવા માટે કોંગ્રેસ દ્વારા સંકલન બેઠકનું આયોજન કરી અને હાકલ કરવામાં આવી. આવનાર ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા સૌથી વધારે સીટો પ્રાપ્ત કરી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેઓ સિદ્ધિ હાંસલ કરશે તે માટેનું આહવાન કરવામાં આવ્યું અને સાથે સાથે નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં પણ ચૂંટણી યોજાવાની છે, ત્યારે જેને લઈને આ ચૂંટણીમાં લોકોના પ્રશ્નો માટે તેમણે અનેક યોજનાઓ લોન્ચ કરી છે અને આ યોજનાઓ અંતર્ગત લોકોને મળતા પ્રશ્નો અને લોકોને મળતી સમસ્યાઓનું સંકલન કરી અને આ સમસ્યાનું નિવારણ કરવા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રયાસ કરવામાં આવશે તેવું મીટિંગમાં જણાવવામાં આવ્યું હતું. આમ બોટાદ જિલ્લા કોંગ્રેસ પક્ષ દ્વારા સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ પહેલેથી તમે જો તો નિષ્ઠાવાન, પ્રમાણિક અને એક આગવી ઢબથી કામ કરનારી પાર્ટી છે. અમારી પાસે આયોજન હોય છે, અમારી પાસે બુદ્ધિજીવીઓ અને પ્રમાણિક નેતાઓ છે, તેમની પાસે એક નીતિ છે, એક વિચારશીલ તાકાત છે કે કેવી રીતે વિકાસ કરવો. અને આજ સુધી આપ જુઓ છો કે આઝાદી પછીથી આ દેશમાં કેટલી હદે વિકાસ થયો છે અને છેલ્લા 20-25 વર્ષથી કેવો વિકાસ ઠપ થઈ ગયો છે એ લોકોની નજર સમક્ષ જ છે. ત્યારે જે કોંગ્રેસે નક્કી કરેલા નીતિ, નિયમો, સિદ્ધાંતો અને દેશના વિકાસની જે એક ગતિ હતી, જે ઠપ છે, એ જ અહીંયા બોટાદમાં લાગુ પડશે કે વધુમાં વધુ વિકાસ બોટાદને મળે એ કોંગ્રેસ પક્ષનો ધ્યેય છે. બોટાદ નગરપાલિકાની આગામી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ તેમના ઉમેદવારો અને કોંગ્રેસના સંગઠન બાબતે ચર્ચા કરવા આજે અહીંયા વિશાળ સંખ્યામાં શહેરના આગેવાનો એકત્રિત થયા છે. છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટી બોટાદમાં સત્તા ઉપર હોય છે અને બોટાદનું આજે જિલ્લાનું વડું મથક છે, છતાં કોઈ સગવડતા નથી, જિલ્લા મથક કહી શકાય એવી કોઈ કામગીરી થયેલી નથી અને સત્તાધારીઓએ સતત ભ્રષ્ટાચારની રેલમછેલ કરેલી છે. ત્યારે આગામી ચૂંટણીમાં બોટાદ નગરપાલિકામાં કોંગ્રેસના પ્રમાણિક, નિષ્ઠાવાન અને બોટાદના શહેરની કેવી રીતે વિકાસ કરી શકાય એવી દ્રષ્ટિ ધરાવતા ઉમેદવારોની પસંદગી અહીંયા અમે કરવા ખરેખર આવ્યા છીએ. ત્યારે આ તબક્કે અમે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ, શહેર પ્રમુખ જગદીશભાઈ અને મારે સાથી મિત્ર અમારા પ્રભારી શ્રી હરેશભાઈ કલસરિયા, આ કેટલાક પેરામીટર નક્કી કરેલા છે કે હવે કોંગ્રેસ છે એ ચૂંટાઈ શકે એમ નહીં, ચૂંટાઈ શકે એવા ઉમેદવાર નહીં પણ નિષ્ઠાવાન, પ્રમાણિક અને આગવી દ્રષ્ટિ ધરાવતા હોય એવા અને પછી ચૂંટાઈ શકે એવા એ
અમારે પેરામીટરની એક તેલું રહેશે અને એ પ્રમાણે અમે અહીંયા નક્કી કરવા આવ્યા છીએ. સાહેબ, ખાસ કરીને જે જે વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીને મત નથી મળેલા એવા વિસ્તારમાં કંઈ કામ નથી થતા અને આગામી સમયમાં થશે ને પણ એવી એક માનસિકતા ઊભી કરવામાં આવી છે, તો એવા વિસ્તારના લોકોને આપ શું કહેશો? જો ભારતીય જનતા પાર્ટી છે એનો પ્રથમથી જે રહ્યું છે નીતિ અને એ કિન્નાખોરી સ્વભાવની છે. હકીકત છે જ્યાં કોંગ્રેસના લોકો ચૂંટાયેલા હોય ત્યાં કામ કરવાના નહીં, પોતે ચૂંટાયેલા હોય ત્યાં ભ્રષ્ટાચાર સિવાય કામ કરતા નથી. એટલે આગામી દિવસોમાં બોટાદની જનતાને જ અમે એક અપીલ કરીએ છીએ કે તમે હવે એક તક કોંગ્રેસને આપો જેથી કરીને અમે 5 વર્ષ તમને સારામાં સારો જિલ્લાના વડા મથકને ખરેખર શોભાવી શકે એવો અમે વહીવટ આપશું. બોટાદ નગરપાલિકામાં છેલ્લા 4-5 ટર્મથી ભાજપનું શાસન છે, ત્યારે કોંગ્રેસ એવું